ભગવાન ને ભગવાને આપણને જે શરીર આપ્યું શું કામ આપ્યું? આંખ આપી છે હારું જોવા માટે, શુભ જોવા માટે. અને દ્રષ્ટિ જ જો આપણી શુભ થઈ જાય ને પછી આપણે કોઈ વસ્તુ ખરાબ નહીં દેખાય. પાલિતાણા બધાએ જોયું જ હોય, બધાને ખબર હોય પાલિતાણામાં હવે રિક્ષાઓ આવી, પેલા રિક્ષાઓ નથી ઘોડાગાડીઓ હતી, અને ઘોડાગાડીનું એસોસિએશન હતું, રિક્ષા નહોતા લેવા દેતા. હવે એ ઘોડાગાડી મેં જોયેલી, ત્યાં તો બેઠેલો હોય તે ઘોડાગાડી પ્રવાસમાં ગયેલા અમે, તો એમાં ઘોડાને ડૉક્ટર સાહેબ લીલા સસમાં ચડાવેલા ઘોડાને. એટલે કોઈએ પૂછ્યું ઘોડાગાડી વાળાને કે આ ઘોડા અત્યારે ફેશન તક ફેશન બેશન એવું કાંઈ છે નહીં કે? તો કે નબળું વરસ છે, લીલું ક્યાંય મળતું નથી અને ઘોડો હુકું ખાતો નથી. હું કહું તો આ સહમાં હું કામ? મને કે હુકું નાખીએ એટલે એને લીલું દેખાય એટલે ઝપટ કરી જાય ઘોડો. હવે વડના દીકરા ઘોડાને છેતરતા હોય માણસ નો છેતરે એમ કહો તમે? કારણ કે એને સસમાં લીલા ચડ્યા છે. વાત યાલે તમારી દ્રષ્ટિમાં એના અંદર જેને આંખમાં કમળો હોય એને પીળું જ દેખાય, જેની આંખ હરિયાળી હશે એને બધું હરિયાળું જ દેખાતું હશે. ધર્મરાજ યુધિષ્ઠિરને અને દુર્યોધનને દાદો ભીષ્મ બોલાવે છે અને બેયને એક એક દિશામાં મોકલે છે કે દુર્યોધન તું આ દિશામાં જા, ધર્મરાજ યુધિષ્ઠિર તમે આ દિશાએ જાઓ, બેયને ત્રણ ત્રણ મહિના આપું છું, ત્રણ મહિને પાછા આવો દુનિયામાં ફરી લ્યો, ધર્મરાજ યુધિષ્ઠિર તમે પાંચ નબળા ગોતીને લાવો અને દુર્યોધન તું પાંચ હારા ગોતીને લાવ. ત્રણ મહિના દુર્યોધન રખડ્યો, એને પાંચ હારા ન દેખાણા અને ધર્મરાજ યુધિષ્ઠિર એની ઈદ દુનિયામાં આટા માર્યા પણ સાહેબ એને પાંચ નબળા ન દેખાણા. શું કામ? બેની દ્રષ્ટિમાં ફેર થાય. કારણ કે ધર્મરાજ યુધિષ્ઠિરની આ દ્રષ્ટિ છે એ ધાર્મિક છે, એને બધામાં ભગવાન દેખાણો, અને ઓલાની દ્રષ્ટિ છે એ કુટિલ છે, એને બધામાં કપટ દેખાણો. આમને હું બધા આ તો આપણો ઘરનો ડાયરો, બાકી હું આખી દુનિયા થોડી અમને સાંભળતી હોય, એને દરેકને બોલાય ને બલાલ કે પસંદ હોય. એક કલાકાર પૂરું થાય પછી કે હાલો હવે તેનો વારો કરે આવીશું, એટલે આ બીજા આવ્યા હું એ ઘઉંના કાંકરા છે. સરસ, બધાને એક પસંદગી એનો ફરક હોય છે. પૂંજી બાપુ બોલતા હોય, પૂંજી ભાઈશ્રી બોલતા હોય તો હું આખી દુનિયા નથી મંડપમાં બેહવાની, અમુકને અમિતાભ જ સાંભળવો હોય. અને પછી આપણે એમ કે ગ્રીસ્તીમાં હમ તમારા બાપ લગતે તોય એને સાંભળવા દઉં, બોલો લ્યો. શોલે જોવા ગયા તો ધર્મેન્દ્રે કીધું વસંતી કૂતે કે સામને મત નાતના તોય કેટલું માણસ જોઈ. એને એ જ કીધું ને નાચે આપણે સામે. એક ભાઈ હોટલમાં ઉતર્યા, ટીવી ચાલુ કર્યું, ઝરમરિયા આવ્યા, તેણે વેઇટરને બોલાવ્યો કે આમાં ઝરમરિયા આવે. એ કે 700 રૂપિયામાં ઝરમરિયા જ આવે કે હેમામાલીનો નાસવા આવે? તારે ભાડું હાથ છે દેવું છે, પાછું ટીવી જોવું છે, બે થોડું હાલે. આનંદ આનંદ કરતા તમે જીવો એટલે કોઈ દિવસ કોઈ દી તકલીફ જ ન પડે. એક ભાઈ ઓફિસે લઈ આવ્યા ઘરે, એટલે સીધા નાવા ગયા, તો એની પત્ની જે ભાઈ આવ્યા ને એના ઈ હતા, એટલે કપડાં ધોવા આપવા થાય એટલે એ ખીચામાંથી બધું કાઢતા થાય, એમાં પાકીટ નીકળ્યું. પાકીટ ખોલ્યું ને તો એમાં સરસ મજાનો ફોટો. બેન તો ટકલ લઈ જાય, મારે જોયો લે ફોટો રાખે કોક બાઈ ને, પણ એ બેનનો જ ફોટો હતો, જે બેન હતા ને એનો જ, પણ એ સંબંધ કરેલો ને એ વખતનો ફોટો 25 વર્ષ પહેલા 35 કિલો વાળો, 65 કિલો વાળો નહીં. તો ઓળખી જાય લે આ તો મેં પહેલી વાર એને આપ્યો હતો ઈ છે, તેથી તો વોટ્સઅપ હતું નહીં કાંઈ. જય હો. આ નિહાકા નાખ્યો મો વેલા આવી ગયો. એટલે બેન ઓળખી જાય કે આ તો મારો જ ફોટો છે, એટલે તો પાડોની બાઈટ બોલે એ કે લે મેં 25 વર્ષ પહેલા ફોટો આપ્યો હતો, હજી કડકચલી ફોટા ન પડી, લે તમારા ભાઈમાં કડકચલી પડી પણ ફોટા ન પડી. મને સતત લે, મેં તો આજ મને ખબર પડી કે કેટલા વર્ષથી મારો ફોટો હાશવીને બેઠા. રાજીના રેડ બેન થઈ ગયા, પછી રાજી છે પછી બહુ ખુલાસા ન કરવા, રાજી રહેવું. ઓલો 9-12 આવ્યો પછી જમવા બેઠો તો વળી બેન બાજુ બેસી ગયા જમાડ્યા,
પછી કીધું તમારા પાકીટમાં મારો ફોટો જોયો, હું તો બહુ રાજી થઈ. તો ઓલો કે સવાલ જ નથી ને ગાંધી, એમાં બીજું શું હોય. તારા ફોટા વગર હું ચાલુ જ નહીં ઘર બહાર, સતત તું મારી સાથે હો. એટલી કઈ એમને જમીન ઓલો ઓફિસે વહી જ્યો ને બેન ઠામડા ધોવા વહી જ્યો, તો કોઈ પ્રોગ્રામ બીજો હતો જ નહીં કાંઈ. પણ બહેનોનો ભાવ બહુ ને લે. પણ મને કહો તો ખરા, મારો ફોટો રાખો તમને ફાયદો શું થાય? તો કે ઈ રહેવા દે, એ બધું પૂછમાં ગોઠવાઈ ગયું કયો. પણ કયો તો ખરા, ન કયો મારા હમ. અરે ગાંડી, તારો ફોટો હોય ને મને કઈ તકલીફ જ ન પડે. કે કેમ? એ કે ગમે એવી મુશ્કેલી આવે ને મારા ઉપર, તો તારો ફોટો જોઈ લઉં ને તો મને બધી મુશ્કેલી નાની નાની લાગે. હજી નોખા રે બોલો બેન. પીર ગયા, ગયા 25 વર્ષે ભાગી ગયા, નો ખુલાસા કરાય. પણ વાત એ આલે છે સાહેબ, કર દીધા તને સુપ્રત કરવા દિનને દેવા દાન, પણ ભજા નહીં કોઈ દી તે ભગવાનને કોઈ દી. જાજા કરીને જાપા હાચે થી હરામ ના ચાખ્યા ને માળા હારે રૂહના રાખ્યા. અને ભગવાન દયાળુ બહુ છે સાહેબ. અને હું તો 18 વરણ બેઠો છે અહીંયા, પણ વધારે આહિર સમાજ બેઠો છે ત્યારે કહું કે તમે કલ્પના તો કરો કે દુનિયાના તમામ ધર્મ લઈ લ્યો, તમામ ધર્મને અમે સ્વીકારીએ છીએ, માથે એનો કોઈનો વિરોધ નથી કરતો, સાંભળી લો, પણ એક પણ ધર્મનો ભગવાન ક્યાંય એવું નથી બોલ્યો કે હું ભગવાન છું. એમ તમામ ગ્રંથો જોઈ લેવાની છૂટી, તમામ આ દુનિયાનો મોટામાં મોટો ધર્મ હોય તો અત્યારે ક્રિશ્ચન ધર્મ, ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ ઇંગ્લિશ ઇંગ્લિશ, એ બાઇબલ જોઈ લેજો, એમાં ક્યાંય ઈસુ ભગવાન એવું ક્યાંય નથી બોલ્યા કે આઈ એમ ગોડ. ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું. તો એના તો આપણે પુત્ર છીએ, એ આપણો ભાઈ છો, ભગવાન નથી થયો સાહેબ. સાંભળજો, આ કોઈ ટીકા નથી કરતો, આ તો ચોખ્ખું કહું. અને એ કહેવાય કે કૃષ્ણનો ભક્ત હતો, સ્પેલિંગમાં ફેરફાર કરીને ક્રિશ કરી નાખ્યો, બાકી કૃષ્ણ કૃષ્ણ જ બોલ્યો છે. અને હજી પરદેશમાં જેટલા હરે કૃષ્ણ એ કરે છે એટલા હજી આપણે નથી કરતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, કારણ કે એ તો કોરી સિલ્વેટ છે, પકડાવી ગયો એટલે પકડી લેજે.